દેશમાં અનલોક એકની શરૂઆત થતા તમામ ધંધા રોજગારની શરૂઆત થઈ ગઈ છે ત્યારે તેમાં બાઇકના શોરૂમ પણ બાકાદ નથી એનએસ ગુજરાત ન્યૂઝ દ્વારા અમદાવાદના નારોલ ખાતે આવેલા ટીવીએસના શોરૂમની મુલાકાત લેવામાં આવી હતી આ શોરૂમમાં સરકારની ગાઈડલાઇન પ્રમાણે લોકોને કોરોનાનો ચેપ ના લાગે તે અંગે ખાસ પ્રકારની તકેદારી રાખવામાં આવી રહી છે શોરૂમમાં આવનાર તમામ ગ્રાહકોનું સૌપ્રથમ ટેમ્પરેચર ચેક કરવામાં આવે છે ત્યારબાદ સેનિટાઈઝર કર્યા બાદ તેમને પ્રવેશ આપવામાં આવે છે અને શોરૂમમાં રાખવામાં આવેલ તમામ ગાડીઓને પણ સેનિટાઈઝર કરવામાં આવે છે શોરૂમ અધિકારી સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે શોરૂમ દ્વારા તમામ તકેદારી રાખવામાં આવી રહી છે તેમજ તમામ ગાડીઓને વારંવાર સેનિટાઈઝર પણ કરવામાં આવે છે જેથી કરી ગ્રાહકોને ચેપ ના લાગે અને કોઈપણ જાતનો ડર રાખ્યા વગર ગ્રાહક વાહન ખરીદી શકે છે મારે આજે રથયાત્રા નિમિત્તે આઈટીઆઈ વન સિક્સટી લેવા માટે હું આ શોરૂમમાં આવ્યો છું આ શોરૂમની અંદર એન્ટ્રી થતાં જ મને ગવર્મેન્ટના નિયમોનું પાલન કરતાં બધું દેખાયું છે મને બહુ સરસ લાગ્યું છે જ્યાં શોરૂમના જે કર્મચારીઓ છે ને બધા ગવર્મેન્ટના ગવર્મેન્ટના રૂલ્સ પર ટેમ્પરેચર ચેક કરે છે મારું માસ્ક વગર વિથાઉટ એન્ટ્રી નથી આપતા હાથ સે હેન્ડ સેનેટાઈઝર કરે છે અને સરકાર ગવર્મેન્ટના રૂલ્સ પ્રમાણે આ લોકો શોરૂમ ચલાવી રહ્યા છે એટલે મને આ લોકો ઉપર ગર્વ છે અને સારું કરે છે આવી રીતના કોરોના માટે આ લોકો પ્રયત્ન જે કરી રહ્યા છે છે બહુ સરસ વસ્તુ હવે આપણે શોરૂમ ઓપન થઈ ગયું છે એઝ પર ગવર્મેન્ટના ગાઈડલાઇન પ્રમાણે સોશિયલ ડિસ્ટન્સ સાથે એટલે દરેક કસ્ટમરનું અમે સૌ પ્રથમ ટેમ્પરેચર ચેક કરીએ એણે માસ્ક પહેર્યું છે કે નહીં એ ચેક કરીએ પછી એક એક કરતાં વધારે માણસ જો ઇન્કવાયરી કરે તો એ ડિસ્ટન્સ મેન્ટેન કરીએ છીએ વારંવાર સેનિટાઈઝર કરાવીએ છીએ અને એવી રીતે ગવર્મેન્ટના ગાઈડલાઇન્સ પ્રમાણે અમે સ્ટાર્ટ કર્યું છે અને ધીમે ધીમે ઇન્કવાયરી બી આવી રહી છે આગળ અસઆરડી બી જ આવે છે એ પ્રમાણેની કોઈ ઇન્કવાયરી હજી આવી નથી બટ એવું લાગે છે કે ધીમે ધીમે લોકો આવશે એવી રીતે ડીવીએસ નશીદ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ અમદાવાદ